नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेष दलसाणिया, निरंजन स्कूल में आपनू हार्दिक स्वागत करू छू। आपणे जोईए छे कि आपणे लास्ट लेक्चर में लेक्चर वन में पोएम आपणे स्टार्ट करेली छे, जेनुं नाम छे हेवन ऑफ फ्रीडम। लास्ट लेक्चर में आपणे पहली पंक्ति छे ई समझा छे, तेना उपरथी आपणे पांच प्रश्नों पण समझ्या हता। आजे આપણે તેના પછીની પંક્તિ છે એ સમજવાની છે। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એક 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 લાઈન છે વ્યવસ્થિત સમજજો, જેથી કરીને પ્રશ્નોમાં પ્રોબ્લેમ્સ ન થાય। આપણે આગળ જોયું કે તેના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર। તો સ્ટાર્ટ કરીએ છીએ स्टैंडर्ड 12 कॉमर्स इंग्लिश टेक्स्ट बुक यूनिट 8 रीड टू हेवन ऑफ फ्रीडम एटले के आजादी नो स्वर्ग। જોઈએ છે તમારી સામે જે પંક્તિ છે, બીજી પંક્તિ છે અને છેલ્લી પંક્તિ, બરાબર બીજી એટલે કે લાસ્ટ। લાસ્ટ લેક્ચરમાં આપણે એક પંક્તિ સમજી ગયા છે, આજે બીજી પંક્તિ સમજીએ। પણ બીજી પંક્તિ થોડી ભાષાંતરમાં છે, થોડી અઘરી છે એટલે વ્યવસ્થિત છે, ધ્યાન રાખજો, એક 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 શબ્દ સમજજો જેથી કરીને પ્રોબ્લેમ્સ ન થાય। તો મિત્રો ચલો લેટ સ્ટાર્ટ। અહીંયા કવિ કે છે વેર ટાયરલેસ, ટાયરલેસ નો મીનિંગ શું થાય? અથાગ। ટાયરલેસ નો મીનિંગ શું થાય? લેશું આપણે અથાગ। અથાગ નો મીનિંગ શું થાય? થાક્યા વગરનું। વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ, સ્ટ્રાઇવિંગ એટલે સતત પ્રયત્નશીલ હોય ને એવું, એને સ્ટ્રાઇવિંગ કહેવાય। સતત કાર્યશીલ હોય એને શું કહેશું આપણે? સ્ટ્રાઇવિંગ। સ્ટ્રેચિસ, સ્ટ્રેચિસ કરવું એટલે લંબાવવું। ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન, આર્મ્સ એટલે હાથ અને પરફેક્શન એટલે ચોકસાઈ। કે જ્યાં અથાગ મહેનતુ હાથ છે ચોક્કસ કાર્ય તરફ લંબાય છે, જ્યાં અથાગ મહેનતુ હાથ ચોક્કસ કાર્ય તરફ લંબાવાય છે। એનો અર્થ એ કે હંમેશા જોજો, આઝાદ જે દેશ છે યાના લોકો છે કોઈ પરફેક્ટ કાર્ય કરી શકે? તમે જોજો, તમે કલ્પના જ કરો ને કે કોઈ ગુલામ દેશ છે અને એક આઝાદ દેશ છે, તો કોનો વિકાસ થાય, કોની પ્રોગ્રેસ થાય, કોનું ડેવલપમેન્ટ થાય, કોનું થશે? તો કે આઝાદ દેશનું થવાનું છે। ગુલામ હોય એ દેશનું ડેવલપમેન્ટ પ્રોગ્રેસ ન થાય। શા માટે? કારણ કે એના લોકોને આગળ જ ન વધવા દે, ન એજ્યુકેશનમાં, ન કોઈ બિઝનેસમાં, કોઈ પણ સાયન્સમાં ઇવન કોઈ પણ ક્ષેત્રમાં આગળ ન વધવા દે। પણ જ્યાં આઝાદ હોય ત્યાંના લોકો હંમેશા ચોક્કસ કાર્ય તરફ વળતા હોય। નેક્સ્ટ જોઈએ, વેર ધ ક્લિયર સ્ટ્રીમ, આ એક બે લાઇન ખાસ ધ્યાન રાખજો। વેર ધ ક્લિયર સ્ટ્રીમ એટલે કે સ્વચ્છ ઝરણું ઓફ રીઝન હેઝ નોટ લોસ ઇટ્સ વે ઇન ટુ ડ્રેરી ડેઝર્ટ, ડ્રેરી એટલે એકદમ મૃત નિર્જીવ, ડેઝર્ટ એટલે રણ, સેન્ડ એટલે રેતી, ઓફ ડેડ હેબિટ્સ, ડેડ હેબિટ્સ એટલે હંમેશા, ડેડ એટલે જૂની હેબિટ્સ પણ કહી શકીએ, હેબિટ્સ એટલે ટેવ, કે જ્યાં સ્વચ્છ ઝરણા, કે જ્યાં સ્વચ્છ ઝરણું છે, નિર્જીવ રણની રેતીમાં પોતાનો રસ્તો ભૂલતું નથી। આ આ પંક્તિ દ્વારા કવિ એવું સમજાવે છે કે જે જેના વિચાર સારા હોય ને એ ગમે તેવી પરિસ્થિતિમાં પણ આગળ વધી જાય। અહીં જો ડ્રેરી ડેઝર્ટ એને શબ્દ એટલા માટે મૂક્યો છે કે નિર્જીવ રણ, પાણી રણમાં જાય તો શું થાય? પાણી ઉતરી જાય તરત જ, એટલે કે પાણી દેખાતું નથી। પણ એમ શું કીધું છે કે રણના રસ્તામાં પણ પોતાનો, રણમાં પણ પોતાનો રસ્તો છે એ ભૂલતું નથી, એટલે કે હંમેશા સારા માણસો છે એ ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ એ પોતાના જ રસ્તા ઉપર અડગરે છે, ઘડીક એક સાઈડ ને ઘડીક બીજી સાઈડ, એવી રીતે ને। આગળ જોઈએ,
वेर द माइंड इज लेड, लेड એટલે લીડ નું ભૂતકાળ નું રૂપ છે, લેડ લેડ એટલે આગળ લઈ જવું, ફોરવર્ડ બાય ધી ધી એટલે અહીંયા ભગવાન થાય, ફોરવર્ડ એટલે આગળ લઈ જવું થાય, લેડ ફોરવર્ડ થવું એટલે શું થાય, આગળ લઈ જવું, કે જ્યાં વિચારોને ભગવાન દ્વારા અથવા ઈશ્વર દ્વારા આગળ લઈ જવામાં આવે છે. ઈશ્વર આપણને આગળ કઈ રીતે લઈ જાય, તો કે પહેલા સૌથી પહેલા આપણે કાર્યશીલ હોવા છે તો ઈશ્વર આપણને આગળ લઈ જાય. માણસો હંમેશા એક વસ્તુ યાદ રાખજો મિત્રો, માણસો હંમેશા ઉગતા સૂર્યને જ પૂજે. કે જે વ્યક્તિ પ્રગતિશીલ છે, જે વ્યક્તિ મહેનતુ છે, કાર્યશીલ છે, એવા લોકો સાથે જ ભગવાન હોય છે. મીન્સ કે ગીતામાં પણ કીધું છે કે કર્મ હોય એને કોઈ રોકી શકતું નથી, બરાબર. જ્યાં કર્મ છે, કર્મ એટલે સારું કામ, જ્યાં તમે કર્મ કરતા જાઓ તમને કોઈ રોકી ન શકે. ઇનટુ એવર વાઇડનિંગ થોટ્સ એન્ડ એક્શન, કે જ્યાં વિચારોને એવર વાઇડનિંગ એટલે મુક્ત વિચાર, વાઇડ એટલે આમ તો પહોળું થાય પણ અહીંયા મુક્ત વિચાર લેવાનો, થોટ્સ એટલે વિચારો અને એક્શન એટલે કાર્ય, કે જ્યાં આપણા વિચારોને મુક્ત વિચાર અને કાર્યો તરફ લઈ જવામાં આવે છે. કે આપણો જે વિચાર છે એ આપણા કાર્ય સુધી પહોંચાડે, કોણ પહોંચાડશે, તો કે ભગવાન પહોંચાડશે. આગળ જોઈએ, ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, કે આઝાદીના સ્વર્ગમાં માય ફાધર, અહીં જો માય ફાધર શબ્દ મારા પિતાજી એવો મિનિંગ લઈ શકો, પણ અહીંયા માય ફાધર છે ભગવાન માટે વપરાયેલું છે, આ ખાસ ધ્યાન રાખજો. લેટ માય કન્ટ્રી અવેક, કન્ટ્રી એટલે દેશ, ને અવેક એટલે જાગૃત કરવું, કે હે મારા પિતાજી મને મારા દેશને જાગૃત કરવા દો. ચલો ફરી વાર આખું ભાષાંતર કરું છું. Where tireless striving stretches its arms towards perfection, કે જ્યાં અથાગ મહેનતુ હાથ છે ચોક્કસ કાર્ય તરફ લંબાવાય છે. Where clear stream of reason has not lost its way into dreary desert sand of dead habit, કે જ્યાં સ્વચ્છ ઝરણાને મૃત રણની રેતીમાં પણ પોતાનો રસ્તો ગુમાવતું નથી. Where the mind is led forward by the into ever widening thought and action, કે જ્યાં વિચારોને મુક્ત વિચારો અને ચોક્કસ કાર્ય તરફ આગળ લઈ જવામાં આવે છે. Into that heaven of freedom, આઝાદીના સ્વર્ગમાં, માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક, મને મારા દેશને જાગૃત કરવા દો. હું એકવાર ફરીવાર તમને ડેડ હેબિટ વિશે સમજાવું છું, સેન્ડ ઓફ ડેડ હેબિટ્સ, કારણ કે ઘણા એને એવું કન્ફ્યુઝન થાય છે ઘણા વિદ્યાર્થીઓને, કે ઇન્ટુ રેડી ડેડ ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, એનો મીન ડેડ હેબિટ એટલે કોઈ રૂઢિચુસ્ત, રૂઢિચુસ્તતા પણ હોઈ શકે. ડેડ હેબિટ એટલે જૂની ટેવ, જૂની ટેવ એટલે શું થાય, પરંપરા, પરંપરા એટલે કે રૂઢિચુસ્તતા, એમાં પણ પોતાના રસ્તો ગુમાવતા નથી. આપણા આપણા દેશમાં તો ઘણા બધા સમુદાય છે, સંપ્રદાય છે, પંથ છે, ધર્મ છે, એમાં ઘણી બધી રૂઢિચુસ્તતા હોય, પણ જે સારા લોકો હોય એ તો ગમે ત્યાંથી પસાર થઈ જાય, આપણે કહીને હો હો હરા નીકળી જાય, એવું કહેવત છે ને, એવા લોકો છે. હવે આના ઉપરથી ક્વેશ્ચન છે એ પણ જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, વોટ ડુ ધ ફર્સ્ટ ટુ લાઇન્સ ઓફ ધ સ્ટાંજા કન્વે, પહેલી બે લાઇન છે એ શું સૂચવે છે. તો કે ધ ફર્સ્ટ ટુ લાઇન ઓફ સ્ટાંજા કન્વે ધેટ મેન સેન્સ ઓફ રીઝન શુડ કીપ અલાઈવ, જો માણસ છે એની ઇન્દ્રિયો જાગૃત રહેવી જોઈએ ઓલ ધ ટાઈમ, હંમેશા. ઇટ શુડ નોટ ગેટ લોસ્ટ બ્લાઇન્ડલી ફોલોઈંગ ટ્રેડિશન, કે તેઓએ આંધળી રીતે છે પરંપરાને અનુસરવી જોઈએ નહીં, એટલે હંમેશા જાગૃત રહેવું જોઈએ. મેન સેન્સ ઓફ રીઝન શુડ કીપ અલાઈવ એટલે કે હંમેશા એને જાગૃત રહેવું જોઈએ. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોઈટ વોન્ટ ટુ ઇન્વોક ઇન ધ લાસ્ટ લાઇન, કે કવિ છે છેલ્લી પંક્તિમાં શું જાગૃત કરવા અથવા શું શરૂ કરવા ઈચ્છે છે. તો ઇન ધ લાસ્ટ લાઇન, પોટ અઝ ટુ ગોડ, કે કવિ છે ભગવાનને વિનંતી કરે છે, ટુ લેટ હિઝ કન્ટ્રી અવેક,
કે તેને તેના દેશને જાગૃત કરવા દો ટુ થોટ એન્ડ એક્શન કે કાર્યો અને વિચારો માટે વિચ કોન્સિક્વન્ટલી લીડ ટુ ફ્રીડમ કોન્સિક્વન્ટલી નો મીનિંગ થાય અંતે પરિણામે કે જે પરિણામે તમને આઝાદી તરફ લઈ જશે એના પછીનો પ્રશ્ન છે ત્રીજો વોટ ડઝ ધ પોઈટ વોન્ટ અસ ટુ ડુ એન્જોય ફ્રીડમ કે લેખક છે આપણને આઝાદીનો આનંદ માણવા માટે શું કરવા ઈચ્છે છે તો કે ટુ એન્જોય ફ્રીડમ આઝાદીનો આનંદ માણવા માટે વી નીડ ટુ સ્ટ્રાઈવ ટાયલેસલી ટુવર્ડ ધ પરમેક્શન આપણે ચોક્કસ કાર્ય તરફ છે વળવાની જરૂરિયાત છે ટુ કલ્ટિવેટ ક્લિયર રીઝન ટુ ફોરવર્ડ અવર માઇન્ડ આપણે આપણા મગજનો છે સાચી દિશામાં ઉપયોગ કરવો જોઈએ ઇન ટુ અવર વાઇડનિંગ થોટ્સ એટલે કે મુક્ત વિચારો તરફ એન્ડ એક્શન અને કાર્ય તરફ એના પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પ્લી ઓફ ધ પોઈટ ટુ ગોડ કે કવિ છે ભગવાનને શું વિનંતી કરે છે તો ધ પોઈટ પ્લીડ્સ ટુ ગોડ ટુ વેક હિઝ કન્ટ્રી ઇન ટુ ફ્રીડમ કે તે તેના દેશને જાગૃત કરવા માટે વિનંતી કરે છે આઈ મીન ટુ હવે જો આટલું જ આન્સર લખો તો પણ ચાલશે એક્ઝામમાં કે ધ પોઈટ પ્લીડ્સ ટુ ગો ટુ અવેક હિઝ કન્ટ્રી ઇન ટુ ફ્રીડમ પછી અહીંયા એનો અર્થ સમજાય આઈ મીન્સ ટુ બ્લેસ ધ કન્ટ્રી મેન કે હું દેશવાસીઓને આશીર્વાદ આપવા ઈચ્છું છું ટુ કમ આઉટ ઓફ હિઝ લિમિટેશન્સ કે જે પોતાની મર્યાદાઓમાંથી બહાર આવે એન્ડ હાઈન્ડ ટુ બ્રિંગ અબાઉટ પરફેક્શન અને તેઓ કોઈ ચોક્કસ દિશા તરફ વળે એન્ડ પ્રોગ્રેસ ટુવર્ડ્સ ફ્રીડમ અને આઝાદીમાં વિકાસ કરે પાંચમો ક્વેશ્ચન છે વોટ ડઝ ધ પોઈટ મીન બાય એવર વાઇડનિંગ થોટ્સ એન્ડ એક્શન એવર વાઇડનિંગ થોટ્સ અને એક્શનનો કવિનો કહેવાનો અર્થ શું છે તો બાય ધ વર્ડ્સ કે આ શબ્દો દ્વારા એવર વાઇડનિંગ થોટ્સ એન્ડ એક્શન ધ પોઈટ મીન્સ દેટ કવિનો અર્થ કહેવાનો છે કે અવર થિંકિંગ એન્ડ એક્શન કે આપણા વિચારો અને કાર્યો શુડ નોટ બી નેરો સાંકડાનો હોવો જોઈએ ઓર લિમિટેડ અથવા મર્યાદિત ન હોવો જોઈએ ઓર સ્ટેગમેન્ટ અથવા એકદમ બંધાયેલા ન હોવો જોઈએ સ્ટેગનેટનો મિનિંગ શું થાય બંધનમાં તે શુડ કીપ ઓન મૂવિંગ અહેડ ન્યૂ રિઝનેબલ થિંગ્સ એ કોઈ પણ વસ્તુ તરફ યોગ્ય વસ્તુ રિઝનેબલ એટલે શું થાય યોગ્ય વસ્તુ તરફ લઈ જવા જોઈએ અકોર્ડિંગ ટુ ધ પોઈટ હુ લીડ્સ ધ માઇન્ડ આપણા વિચારોને કોણ આગળ લઈ જાય છે તો અકોર્ડિંગ ટુ ધ પોઈટ ધ ગોડ લીડ્સ ધ માઇન્ડ ભગવાન છે આગળ લઈ જાય છે વોટ ઇઝ ધ પોઈટ ડિઝાયર ફોર હિઝ કન્ટ્રી આ ફરી વાર છે રિપીટ થયો છે ડિઝાયર એટલે ઈચ્છા કે કવિની દેશ પ્રત્યેની શું ઈચ્છા છે ધ પોઈટ ડિઝાયર હેવન ઓફ ફ્રીડમ ફોર હિઝ કન્ટ્રી કે તેના દેશ માટે છે આઝાદીનું સ્વર્ગ ઈચ્છે છે ઓકે તો મિત્રો અહીંયા આપણી આ પોયમ છે પૂર્ણ થાય છે એના ઉપરથી આપણે પ્રશ્નો પણ સમજ્યા છીએ પહેલી પંક્તિમાં પાંચ પ્રશ્નો સમજ્યા હતા આ પંક્તિમાં આપણે સાત પ્રશ્નો સમજ્યા છે કુલ બાર પ્રશ્નો સમજ્યા ઓકે મને આશા છે કે બધાને પોયમ છે વ્યવસ્થિત સમજાણી હશે વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી રાખ